જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 3માં પાઠ 2 પોટલા ટપકી ટપ એ પાઠ જોઈશું. એમાં પહેલાં આપી છે કવિતા. પેલા પંખીને જોઈ મને થાય, એ કવિતા તમે સાંભળી હશે. તો એ આપી છે કે એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં, હું તો આભલે ઉડ્યા કરું ઉડ્યા કરું. ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ડિંગલી જેવા બાપુ ડિંગલા જેવા, ના 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 ના, જોઉં હું તો છાના માના, આભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું. ચાલો હવે આપણે પાઠ તરફ જઈએ. પાઠનું નામ શું છે? વાદળાની ગમ્મત, કે વાદળાએ કદાચ કોઈ મજા કરી હશે. ગુલાબી ઠંડી હતી, શું હતું તો મસ્ત મજાની તાજગીવાળું વાતાવરણ હતું. પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો, અને તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. શું થયું? તો બધા વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થાય છે. એમાં એક નાનું વાદળું બોલે છે કે આ રાત અહીંથી જાય તો અંધારું મટે, કે રાત તો થઈ છે અને અહીંથી અંધારું મટે એટલે કે દૂર થાય. જો અંધારું મટે તો આપણે સારા સારા કપડાં પહેરીશું, આપણે સારા સારા કપડાં ફેરી ફરવાને જઈએ ને ગમ્મત કરીએ, એટલે મોજ મજા અથવા આનંદ અથવા રમત રમીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. શું કર્યું આકાશમાં? તો એક મોટું વાદળું હતું, એણે શું પ્રગટાવ્યો? તો દીવો સળગાવ્યો. બધા વાદળાએ તો કપડાં પહેરવા માંડ્યા કે કદાચ સવાર થઈ એટલે બધા વાદળા શું કરે? તો કપડાં પહેરવા બધા લાગ્યા. કેવા કેવા પહેર્યા કપડાં? તોરાતા લાલ પહેર્યા, પીળા, ગુલાબી, જાંબરી, એમ રંગબેરંગી કપડાં પહેરીને બધા વાદળા તો ફરવા નીકળ્યા. હવે નીચે બધા લોકો હતા પૃથ્વી પર, તે બધા કહેવા લાગ્યા કે કદાચ સૂર્યોદય થાય એવું લાગે છે. તો એક મોટા વાદળાએ શું સળગાવ્યું આકાશમાં? તો દીવો સળગાવ્યો, એટલે શું થયું? સૂર્યોદય.